સાથે જ કુશ આપણા માર્કેટ્સ માટેની વાત કરીએ તો હવે આજનો એક દિવસ પણ જે છે તે બજાર માટે થઈને ખાસ મહત્વનો એટલા માટે બની રહ્યો છે. 17,000ના સ્તર ઉપર, 16,900ના સ્તર ઉપર અને જે પ્રમાણેના આપણને કોલ રાઇટર્સ ગઈકાલે એક્ટિવ થતા દેખાયા છે અને એક મેસિવ પોઝિશન ગઈકાલના ફોલ બાદ આપણને અહીંયા બનતી દેખાય છે. હવે આજે આપણે અહીંયા 17,050ની ઉપર જો શરૂઆત કરતા દેખાઈએ છીએ તો પછી એક મોટું શોર્ટ કવરિંગ જે છે તે નિફ્ટીના ફ્રન્ટ ઉપર આપણને ટ્રિગર થતું દેખાઈ શકે છે. હા, ઉપરની તરફના લેવલ્સમાં આપણે જોયું તો 17,200 ઉપર એક હેવીલી રાઇટિંગ છે જેને આપણે પાર કરીએ છીએ કે નહીં એક ખાસ વોચઆઉટ કરવાનું રહેશે. પણ ઓવરઓલ ટ્રેન્ડ જે છે તે અહીંયાથી એ જ દેખાઈ રહ્યો છે કે આજના દિવસમાં જો આપણે આ લેવલ્સને ક્રોસઓવર કરીએ છીએ 17,050ના તો આપણને લગભગ 25 કરોડ જે વધુ શેર્સ છે કે જે આપણને શોર્ટમાં આવતા દેખાશે અને એનું એક કવરિંગ આવતું દેખાશે તો એ આપણને ફર્ધર અપસાઇડ માટે પણ ટ્રિગર કરતું દેખાશે. તો આ ફેક્ટરને આપ કેવી રીતે રીડ કરી રહ્યા છો અને આજના દિવસમાં જો આ શોર્ટ કવરિંગ મૂવ આવે તો એમાં શું કરવાનું રહેશે? ચોક્કસ, મે બી 17,050 ઉપર જો આપણે ઓપન થાય છે અને પહેલી 15 મિનિટ સસ્ટેન થાય છે તો મને લાગે છે કે એક શોર્ટ કવરિંગ આવશે. 9:30 નું ક્લોઝિંગ ઇમ્પોર્ટન્ટ છે. 17,050 ઉપર સ્પોટનું ક્લોઝિંગ હોય છે ઇન્ટરડે ચાર્ટમાં, તો જ શોર્ટ કવરિંગ આવશે વિક્રમ. અધરવાઇઝ મને લાગે છે કે અગેન એક આપણે સેલ ઓફ જોશું, કારણ કે તમે ઓપ્શનનો ડેટા જો FIIનો તો લાસ્ટ થર્સડે ને બાદ કરતા ફ્રાઇડે, ઇવન થર્સડે તો આપણે ના ગણીએ કારણ કે એક્સપાયરી હોય, બટ ફ્રાઇડે મંડે ટ્યુઝડે ને વેનસડે વિક્રમ 4 દિવસ સતત ઓપ્શન્સમાં બાઇંગ કર્યું છે રાધર દેન શોર્ટિંગ. એટલે મને લાગે છે કોઈ મોટી અપમૂવ FIR એક્સપેક્ટિંગ ઇધર ડાઉન સાઇડ ઓર ઓન ધી અપસાઇડ. એટલે મને લાગે છે કે શોર્ટિંગ કરતા મને લાગે છે FIIs હેવ ગોન લોંગ ઓન ઓપ્શન્સ, અને એ એક મહત્વનું પાસું રહેશે કે આજે શોર્ટ કવરિંગ મોટું નહીં આવે. કારણ કે ઓલરેડી તમે જો 150 પોઈન્ટ આપણે ગેપ અપ થઈ છે, જ્યાંથી બીજા 150 પોઈન્ટ રિકવરી આપે એવા ચાન્સ મને ઓછા લાગી રહ્યા છે કે આપણી માર્કેટ 2% પોઝિટિવ બંધ આપે. કારણ કે ડોલર ઇન્ડેક્સ ઓવરઓલ તમે જોવો તો વીક જ છે. એટલે મને લાગે છે સસ્ટેન થશે કે નહીં એ ખૂબ જ મહત્વનું પાસું છે. કારણ કે તમે ચાર્ટ જોશો આપણા સ્ટોક્સમાં જે રીતે ક્લોઝિંગ આપ્યા છે ખૂબ જ વીકનેસથી આપ્યા છે. એટલે 17,050 અને 17,170 આ ખૂબ જ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે, એની ઉપર પાર થશે તો જ મેબી આપણે એક મોટું શોર્ટ કરી જશું. અધરવાઇઝ મેબી આપણે ઘણી વાર જોયું છે થર્સડે ના એક અપમૂવ આપે છે, પણ ફ્રાઇડે વુડ બી અ બ્લેક ફ્રાઇડે એવું બની શકે. એટલે મારી સલાહ રહેશે કોઈ પણ ઉછાળો આવે છે અને તમે પુટ સાઇડ શોર્ટ કર્યું હોય, કોલ સાઇડ શોર્ટ કર્યું હોય કે ટ્રેપ થયા હોય લોંગ પોઝિશનમાં, તો એકવાર એક્ઝિટ કરો. ઓકે, લોંગ સાઇડના પોઝિશનમાં જો ટ્રેપ થયા તો આ એક્ઝિટ કરવા માટેનો એક સારી ઓપોર્ચ્યુનિટીઝ અહીંયા આપણને બનતી દેખાશે. એ સાથે જ કુશ, હવે જો લેવલ્સ વાઇઝના આપણે પ્લેઆઉટની વાત કરીએ તો બેંક નિફ્ટી માટે થઈને અત્યારે શું ધ્યાન રાખવું બને છે? કારણ કે અહીંયા આપણે જોઈએ તો FIIsના ડેટા પોઈન્ટની અંદર એક વસ્તુ એ દેખાઈ રહી છે કે આપણને એક ડબલ તેજી કરીને ગયા છે. તેમણે કોલ લોંગ કર્યા છે અને સામે પુટ શોર્ટ કર્યા છે. પુટની અંદર એમની લોંગ પોઝિશન્સ છે જ, પરંતુ એમની તેમ છતાં આપણે જોયું તો જે વધારાના પોઝિશન્સ આપણને જે દેખાઈ રહ્યા છે એ કોલ લોંગ અને પુટ શોર્ટ તરફના વધારે દેખાઈ રહ્યા છે. તો આજે ડબલ લેવલ ઉપરના આપણને જે મોમેન્ટમ બનતા દેખાઈ રહ્યા છે એ બેંક નિફ્ટી માટે થઈને કદાચ વધારે સારા ટ્રિગર બનતા દેખાઈ શકે. કારણ કે ઓલમોસ્ટ જો તમે 6 ટ્રેડિંગ સેશનની વાત કરો તો મોર દેન ઓલમોસ્ટ 4,000 પોઈન્ટ સુધીનો ઘટાડો આપણને ફક્ત 6 ટ્રેડિંગ સેશનમાં આવતો દેખાયો છે બેંક નિફ્ટીના. તો આ એક પર્સ્પેક્ટિવને જોતા એક વ્યૂ શું બની રહ્યો છે કે આજે કદાચ બેંક નિફ્ટી આપણને 38,000-38,200ની ઉપર જો સસ્ટેન થાય છે તો અહીંયાથી આપણને એક સારી એવી શોર્ટ કવરિંગ આવતી દેખાશે? ચોક્કસ, મને લાગે છે કે એક શોર્ટ કવરિંગ આજે નહીં પણ વિક્રમ આવતીકાલે MPCની જે આઉટકમ આવશે એની ઉપર પોઝિશન અત્યારે બિલ્ડઅપ થઈ રહી છે. એટલે મારા માટે ટેકનિકલી જો 39,200 મારું એક રેઝિસ્ટન્સ લેવલ છે, ખૂબ જ દૂર છે હજુ, એની ઉપર સસ્ટેન થાય તો જ બેંક નિફ્ટી મોટી તેજી છે. બટ યસ, મને લાગે છે બેન્કિંગ સ્ટોકમાં ટ્રિગર મેબી MPC લઈ આવી શકે છે. એનો આઉટકમ શું છે, કેટલા બેઝિસ પોઈન્ટ કટ આપે છે, એટલે આજના દિવસે મેબી નિફ્ટી વધારે ફોકસમાં રહેશે રાધર ધેન બેંક નિફ્ટી. ઓકે, તો આ અત્યારે આપણને ધ્યાન બનતું દેખાઈ રહ્યું છે. અને લાસ્ટલી કુશ, જો અહીંયા લેવલ્સને તમારે જોવા હોય તો એન્ટ્રી અને એન્ટ્રી પોઈન્ટ્સ શું બનતા દેખાશે આજે જો લોંગ કે શોર્ટ તરફના જોવા હોય તો નિફ્ટી અને બેંક નિફ્ટીના? જો આપણે ગેપ અપ ઓપન થાય છે વિક્રમ 17,000 ઉપર તો મારી એક સલાહ રહેશે કે એક રિસ્ક ટ્રેડ લઈ શકાય. 17,170 સ્પોટ લેવલના સ્ટોપ લોસથી શોર્ટ કરવું જોઈએ ઇન્ટરડે. મને લાગે છે 16,920 એક લેવલ ટેસ્ટ કરી શકે છે, અને જો 16,920 બ્રેક કરે છે નિફ્ટી અગેન તો પોઝિશનલી આપણે 16,800 લેવલ જોઈ શકીએ. એટલે બેંક નિફ્ટીમાં કોઈ ટ્રેડ નથી કારણ કે ઓલરેડી ખૂબ જ આપણે પ્રોફિટ બુકિંગ જોયેલી છે હાયર લેવલથી ઓલમોસ્ટ 2500 પોઈન્ટનું.
એટલે ક્યાંક એક નિફ્ટીમાં મને લાગે છે ગેપ અપ થાય તો એક રિસ્ક ટ્રેડ લઈ શકાય. 17,170 નો સ્ટોપ લોસ, એ નીચેની સાઈડ 16,920 ઇન્ટ્રાડે ટાર્ગેટ, ને એની નીચે 16,800. ઓકે, તો આ